हेलो स्टूडेंट्स, धोरण 10 विषय गणित। हेलो स्टूडेंट्स, धोरण 10 विषय गणित प्रकरण 6 त्रिकोण। अने विद्यार्थी मित्रों, एमां बे मार्कमां जेवा दाखला पूछाई शके एक्जाम में एनी चर्चा आपणे करी नाखी छे। अने हवे आपणे वन बाय वन बधा प्रमेयो छे ए जोवाना छे। तो आपणे प्रमेय विभाग छे ए शुरू करवा जई रह्या छीए। अने प्रमेय विभागनी अंदर आजे आपणे जे शीखवाना छीए, सौथी पहेलो प्रमेय ई छे पायथागोरस प्रमेय। बराबर, पायथागोरस नामना गणितशास्त्री थई गया अने एने आपेलो आ प्रमेय एटले ई पायथागोरस प्रमेय कहेवाय छे। तमने एक्जाम में केटली रीते पूछाई शके, जो आ प्रमेय पूछाय एटले सीधो 4 मार्क में पूछाय। पहलू तो ई बराबर, अने एकदम सरल प्रमेय छे, खूब ज सहेलो छे, तमने खूब सरळताथी आवडी जाय एवो प्रमेय छे। बस हूँ कहूँ ए प्रमाणे खास तमे करता जजो अने जोता जजो। बराबर, तो विद्यार्थी मित्रों, प्रमेय आपणे केवी रीते पहला तो एक्जाम में लखवो जोईए ई पहला समझी लो, अने पछी तमने हूँ छेले होमवर्क आपू ई प्रमाणे तमारे काम करवानू छे। बराबर, तो एक्जाम में आपणे प्रमेय कई रीते लखवो जोईए तो सांभळो। सौथी पहला तो तमे अहींया धारो के तमने प्रमेय जे कंई पण क्वेश्चन में पूछाणो होय एनो आपणे जवाब अहींया लखीए कि भाई जवाब नंबर छे बराबर वच्चे जवाब, धारो कि 38मो क्वेश्चन छे तो जवाब 38। बराबर, मने खबर नथी पण आ तो जवाब 38। हवे धारो कि एमां तमने प्रमेय पूछाणो एटले जवाब 38 आपणे लखीए। सौ प्रथम शू लखवानुं? सौ प्रथम एनी प्रतिज्ञा लखवानी, एटले कई जे तमने अहींया आ मैं लखी दीधी प्रमेय 6.7 एम करी। सौथी पहला प्रतिज्ञा। बराबर, प्रतिज्ञा लिख्या पछी शू लखवानुं छे? पक्ष। बराबर, एनी पछी साध्य, पछी आकृति, आवा हेडिंग आपवाना। आकृति एम लिख्या पछी आकृति दोरी नाखवानी आखी, अने आकृति दोरी नाख्या पछी तमारे आकृति दोर्या पछी एनी उपर तमारे पेन्सिल, अने आकृति फरजियात पेन्सिल थी ज दोरवी। बराबर, आ खास सूचना छे, ज्यां पण जरूरियात ऊभी थाय आकृति दोरवानी त्यां कम्पलसरी पेन्सिलनो यूज करवो। बराबर, तो आकृति छे ई दोर्या पछी आपणे एनी उपर आ रीते शुं करवानुं? मस्त मजानुं बॉक्स बनाई देवानुं। जो आ बधी सूचना एक ज वार मळशे हो, एटले ध्यानपूर्वक जोई लेजो। प्रतिज्ञा, पक्ष, साध्य, आकृति, अने त्यारबाद आपणे शुं करवानुं छे? एनी साबिती। जो आ रीते प्रमेय ઘણા હું કરે છે, મેં આમ આકૃતિ સાઈડમાં દોરી, મારે તો ભાઈ બોર્ડમાં લખવાનું છે, આમ મારે મોટું છે, આમ મોટું નથી। બરાબર, તમે તો પેજ ટર્ન કરી શકો, મારે તો આમાં ટર્ન થવાનું નથી। બરાબર, આમ કરીને આમ ઉલટું કરી નાખો એવું તો પોસિબલ નથી। એટલે ખાસ ધ્યાન રાખો કે તમારે આકૃતિ એકદમ વચ્ચે દોરવાની છે, ઘણા આમ ખૂણામાં દોરી નાખે જેમ ટેક્સ્ટબુકમાં દોરી છે, પણ આપણે તો થોડુંક આપણી રીતે વિચારી શકીએ ને, એટલે એ મુજબ આકૃતિ દોરવાની। બરાબર, જો પ્રતિજ્ઞા, પક્ષ, સાધ્ય, આકૃતિ, અને ત્યારબાદ શું કરવાનું છે? આપણે એની સાબિતી લખવાની શરૂઆત કરવાની। આ પેટર્ન આપણે દરેક પ્રમેયની અંદર જાળવીશું। બરાબર છે, એટલે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખજો અને એને યાદ રાખજો। બરાબર, હવે પ્રમેય 6.7 તમને એક્ઝામમાં કેમ પૂછાય? તો કે ભાઈ ક્વેશ્ચનમાં તમને એમ પૂછાય કે પાયથાગોરસનો પ્રમેય લખી અને સાબિત કરો। જો એમ પૂછાય તો સૌ પ્રથમ પ્રતિજ્ઞા લખવાની, દરેક પ્રમેયની પ્રતિજ્ઞા તમને મોઢે હોવી જોઈએ। તો સર પ્રતિજ્ઞા એટલે શું? જો આ જે લખ્યું છે ને કાટકોણ ત્રિકોણમાં, એને શું કહેવાય? પ્રતિજ્ઞા કહેવાય। બરાબર છે, એટલે એક તો તમને એમ પૂછાય કે પાયથાગોરસનો પ્રમેય લખી અને સાબિત કરો, તો પહેલાં પ્રતિજ્ઞા લખીને પછી આપણે પક્ષાદી આકૃતિ જે કાંઈ હોય બાકીની પ્રક્રિયા પછી કરવાની। બરાબર, બીજું કેમ પૂછાય? કે સીધી તમને પ્રતિજ્ઞા જ આપેલી હોય, એટલે કે આ આપી દીધેલું હોય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે, એવી રીતે આપેલું હોય। ત્રીજું કેમ પૂછાય? ત્રીજું તમને આવી રીતે પૂછાય, સાબિત કરો કે જો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો
હોય તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. આવી રીતે પણ તમને એક્ઝામમાં પૂછાઈ કરે, જો કરીને પક્ષ આપ્યું હોય તો કરીને સાધ્ય આપ્યું હોય. બરાબર, ફરી એકવાર બોલું છું, જો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો હોય તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, તેમ સાબિત કરો. આવી રીતે, અથવા તો સાબિત કરો કે એવું શરૂઆતમાં પણ આપી શકે. બરાબર, એટલે ખાસ યાદ રાખજો, આ અલગ અલગ ત્રણ મેથડ મેં તમને જણાવી કે જેમાં તમને એ એક્ઝામમાં આ પૂછાઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રમેય છે એ સમજવાની આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ પ્રતિજ્ઞા ઉપર નજર કરશું. કાટકોણ ત્રિકોણમાં, ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ, જે ખૂણાનું માપ, જે ત્રિકોણમાં 90° ખૂણો હોય એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કહેવાય. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, તો સર હવે આમાં કર્ણ કોને કહેવાય? તો કે જો આ કાટખૂણો છે, બરાબર, કાટખૂણાની બરાબર સામેની બાજુ, એને શું કહેવાય? આ એસી, એને શું કહેવાય? કર્ણ કહેવાય. ઘણા બધાને હજી નથી ખબર હોતી, બરાબર, આ દસમામાં કેમ પોગી ગયા કોને ખબર, ઠેકડા મારી મારી. તો કાટખૂણાની એક્ઝેક્ટ સામેની બાજુ એને શું કહેવાય? કર્ણ કહેવાય. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કોનો વર્ગ? કર્ણનો વર્ગ. એટલે જો આ કર્ણ, કર્ણનો વર્ગ કર્યો છે અહીંયા બાકીની બે બાજુઓના, તો ભાઈ કર્ણ આવી ગયો એટલે બાકીની બે બાજુ કઈ વધી? તો કે એ બી ને એસી, બાકીની બે બાજુઓના, એટલે કે એ બી અને એસી બે બાજુઓના વર્ગોના, આના વર્ગોના સરવાળા, સરવાળા જેટલો હોય છે. જો કર્ણનો વર્ગ, બરાબર, આ કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બની ગયું પક્ષ? તો આ રીતે આ આપણે સાધ્ય આપણે બનાવ્યું કે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. પક્ષમાં જે હોય એ આપણે આપેલું હોય અને સાધ્યમાં જે હોય એ આપણે સાબિત કરવાનું હોય છે. બરાબર, તો આવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે આપણે જો પ્રતિજ્ઞા, પક્ષ, સાધ્ય ત્યાં સુધી પહોંચ્યા. હવે આકૃતિ અહીંયા તમારી સામે તૈયાર જ છે, દોરેલી આ આકૃતિ, બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે સાબિતી તરફ આગળ વધીએ. તો બીડી લંબ એસી દોરો. તો બીડી લંબ એસી, લંબ એટલે કે કાટખૂણો બનાવે, બરાબર, બીડી લંબ એસી. પછી શું કરવાનું છે કે ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ એબીસી. જો અહીંયા એબીડી, અહીંયા બીડીસી, પાછું એબીસી, એબીસી, ઓકે, એડીના છેદમાં એબી, એબીના છેદમાં એસી, બરાબર. હવે સર આને આ એબીડી એબીસી અમારે યાદ કેમ રાખવું? જરાક એની ટ્રીક આપો ને ચોક્કસ આપી દો. જો તમારે એમ યાદ રાખવાનું કઈ રીતે કે જો એક પહેલું અહીંથી આમ, એટલે આને આપણે શું કહીશું? લક્ષ્મીજી, બરાબર. અહીંથી આમ લક્ષ્મીજી આવે તો શું થાય? તો કે ભાઈ એ તો બધાને ગમે, બરાબર ને, ખણખણી આવે તો એ બધાને ગમે, એટલે લક્ષ્મી આવે તો સારું, બરાબર. અને પછી બીડીસી માટે શું યાદ રાખવાનું કે એને આપણે પનોતી કહી દઈએ, બરાબર, તો પનોતી જાય તો સારું, બરાબર. આમ એને યાદ રાખવાનું. કેમ યાદ રાખવાનું? કે લક્ષ્મી આવે તો સારું અને પનોતી જાય તો સારું, એવી રીતે આપણે એને યાદ રાખશું, બરાબર. હવે એની સાથે બીજું આ પોઈન્ટ છે એ કોમન છે, તમે જોઈ શકો છો, બરાબર. જો એ બીડી સમરૂપ, જો હું બોલું છું ધ્યાન રાખજો અહીંયા, બરાબર, એ ડી બી સમરૂપ એ બી સી. જો એ બી આ કદાચ આ તમે યાદ અહીંયા લખ્યું છે એ બી ડી, અને એની જગ્યાએ કદાચ આપણે આમ લખીએ તો બી કાંઈ ખોટું નથી કે એ ડી બી, મેં શું કીધું, એ ડી બી એને સમરૂપ એ બી સી, એવી રીતે બી ડી સી એને સમરૂપ એ બી સી, આપણે એમ યાદ રાખવું, બરાબર. હવે તમે જુઓ કે એ ડીના છેદમાં એ બી અને પાછું એ બી લ્યો તો એની યારે એ સી, બરાબર. જો પહેલું સમરૂપ કેવી રીતે કરવાનું છે કે એ ડી બી સમરૂપ એ બી સી. બીજું કેમ યાદ રાખવાનું? બી ડી સી એને સમરૂપ એ બી સી, એ બી સી બેમાં કોમન છે, બરાબર. જો હવે હું લીધું તો કે એ ડી એના છેદમાં એ બી, બે ત્રિકોણો સમરૂપ છે એટલે આ રીતે પ્રમેય
6.7 आधार अपने समरूप कर लख्यू है ब्रेकेट में लखव फरजियात है कि प्रमेय 6.7 तो एडी छेद में ए बी पची पाछों ए बी आ ए अने बी लीधा तो एनी अरे हूँ आए तो कि ए अने सी बराबर जो एडी छेद में ए बी पची ए बी ना छेद में ए सी आ रीते याद रखवानू छे बराबर एटले ई खास आ पहलू पहलू अने पची पहलू त्रीजू एवी रीते याद रखवानू बराबर पची हवे क्रॉस गुणाकार तो ए बी गुणिया ए बी एट ए बी नो स्क्वेर अने ए डी गुणिया ए सी एने कही दीद परिणाम नंबर एक आ क्रॉस गुणाकार जो ए बी गुणिया ए बी एट ए बी स्क्वेर ए डी गुणिया ए सी एट एम नाम रखा अँ जो तमज त्रिकोण बी डी सी मैं समझाया बी डी सी एनी अरे समरूप त्रिकोण आ समरूप निशानी है समरूप त्रिकोण ए बी सी तब अ जी सको प्रमेय 6.7 बराबर हमें हूँ करूँ तो कि डी सी एना छेद में बी सी बराबर डी सी ना छेद में बी सी पची पाछू बी सी लीधु आ बी सी बराबर एना छेद में ए सी जो आमा पहलू अने पहलू तीजु आमा बीजू ने पहलू तीजु एम याद रखो बहुत सरल है एकदम तो हम बी सी गुणिया बी सी बी सी स्क्वेर बराबर डी सी गुणिया ए सी बराबर आ रीते बीजू एक कही दू विद्यार्थी मित्रों के ए सी स्क्वेर एवं क्या मेलवानू नथी बराबर तमारे जे मेळवानुं छे बाकीना बे जो ए बी स्क्वेर मेळवानुं अने पछी बी सी स्क्वेर एटले बी सी स्क्वेर बराबर आमे तमे याद राखी शको बराबर कहेवाय ए बी बे वार छे ई आववुं जोईए एटले के क्रॉसमां बे वार आववुं जोईए बराबर एवी रीते बी सी बी सी बे वार आववुं जोईए कदाच आने अहींया आने अहींया एम कदाच थई जाय तो एनो काई प्रश्न नथी गोखवानू नथी समझवानू छे बराबर समझीने जेटलू याद राखशो एटलू झड़पथी प्रमेय आवड़ी जशे बराबर एटले मैं आकृति टेक्स्टबुक में जेम आपीश एम नथी दोरी आवी रीते दोरीश के जेथी करीने तमने सरळताथी समझाय बराबर तो जो बी सी गुणिया बी सी एटले बी सी स्क्वेर बराबर डी सी गुणिया ए सी एटले आ थई गयो परिणाम नंबर एक आ थई गयो परिणाम नंबर बे हवे परिणाम एक अने बे नो सरवाळो लेता तो अहींया सरवाळो करेलो जो ए बी स्क्वेर प्लस बी सी स्क्वेर एटले ए डी गुणिया ए सी प्लस डी सी गुणिया ए सी हवे ए सी बे मां कॉमन थई गयो एटले ए सी काढ़ी नाखे हवे ए डी प्लस डी सी बराबर हवे ए सी गुणिया ए डी प्लस डी सी जे छे ए डी प्लस डी सी बराबर एनी जगह हवे जो ई क्या गयू आ ए डी एटले अहींथी एटलो भाग थई गयो अने प्लस डी सी एटलो भाग थई गयो बेने भेगा करो तो आखू हूँ थाय ए सी जो ए डी प्लस डी सी बराबर ए सी आमाथी ए सी छे ई हूँ कर्यु कॉमन काढ्या आ बे पद छे एमाथी ए सी कॉमन एटले अहींथी विढ्या ए डी प्लस ना प्लस अहींथी डी सी ने एनी जगह पाछू मूक्यो ए सी एटले ए सी गुणिया ए सी एटले हूँ थई गयुं ए सी स्क्वेर तो ए बी स्क्वेर प्लस बी सी स्क्वेर बराबर ए सी स्क्वेर त्यां आगळ आपणो प्रमेय साबित थाय छे जेम टेक्स्टबुक में छे एमज मैं लिखियो छे साध्य साबिती पक्ष एमांथी मैं थोड़ा छूटा पड़ा छे तमे आ मुजब आखो प्रमेय छे तमारे लखी नाखवानो छे बराबर पण एनी पेटर्न मैं तमने आपी छे कई रीते लखवानुं छे बराबर आ जवाब एवुं तमारे नथी लखवानुं खाली बराबर अहींया तमारे प्रतिज्ञा लखी काटकोण त्रिकोण में कर्णनो वर्ग बराबर एवी रीते लखी अने पछी पक्षाध्य आकृति अने साबिती एवी रीते आखो प्रमेय छे लखुन आकृति मैं अहींया दोरी छे ए मुजब ज दोरवी जेथी करीने आपने याद रखवामां सरळता रहे बाकीनुं जे अहींया मैं लखाण कर्युं छे ए तमे खास नोट डाउन छे ए साथे साथे करी लो बराबर विद्यार्थी मित्रों तो आजे आपणे वात करी पायथागोरस प्रमेयनी तमारुं होमवर्क आ प्रमेय फरजियात 5 વખત લખો રબબુક માં એક વાર ફેરબુક માં અને પછી 5 વાર છે એ રબબુક માં છે એ લખવાનો છે વ્યવસ્થિત રીતે લખવાનો છે રબબુક માં બરોબર અને એનાય ફોટોગ્રાફ છે એ પાડી અને તમે મને મોકલી આપજો થેન્ક યુ